સૌરાષ્ટ્રની કઠણાઈ રહી છે કે પાણીની કટોકટી તેનો પીછો છોડતી નથી, ત્યારે હવે પાણીના સમસ્યાને કાયમી જાકારો આપવા સૌની યોજના લાવી એ લિંકઅપ યોજના થકી સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમોને નર્મદાના નીરથી ભરી લેવાનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જે અંગે ઉપલેટા સિંચાઈ યોજનાના અધિકારીઓએ માહિતી પૂરી પાડી હતી. પાવનકુમાર મુકેશભાઈ જાડિયા, સેક્શન ઓફિસર, મોજ સિંચાઈ યોજના, ઉપલેટા. મોજ સિંચાઈ યોજનાની આપણી કુલ સપાટી 44 ફૂટ છે, જેમાં 1295 FCFT પાણીનો સંગ્રહ થાય છે, જ્યારે હાલ આજની તારીખે આપણી પાસે મોજ સિંચાઈ યોજનામાં 30 ફૂટ પાણી સંગ્રહાયેલું છે, જેનો કુલ જથ્થો 392 MCFT જેટલો થાય છે. સાહેબ, કુલ કેટલા ગામોને આ પીવાનું પાણી અપાય છે? આપણે મોજ સિંચાઈ યોજનામાંથી ઉપલેટા નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા અને મોજ ગ્રામ્ય જૂથ યોજના હેઠળ અત્યારે 10 ગામડાઓને પાણીની સુવિધા પૂરી પાડીએ છીએ. સાહેબ, સિંચાઈ માટે કેટલા ગામોને આપવામાં આવે છે? આપણે સિંચાઈ માટે કેનાલ મારફત ઉપલેટા તાલુકાના 13 ગામ, ધોરાજી તાલુકાના 2 ગામ મળીને કુલ 15 ગામોને સિંચાઈનો લાભ મળે છે. આગામી સમયમાં વરસાદ જ્યારે ખેંચાશે તો આની વ્યવસ્થાઓ શું કરવામાં આવે? મોજ સિંચાઈ યોજનામાં આપણે 292 MCFT એટલે કે 27 ફૂટ પાણી આપણું આખું વર્ષ ચાલે એટલા માટે રિઝર્વ રાખતા હોઈએ છીએ. એના સામે અત્યારે આપણે હાલની તારીખે 392 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, એટલે આપણે 31 ઓગસ્ટ સુધી જો વરસાદ ખેંચાય તો ત્યાં સુધી પીવાના પાણી માટે કોઈ તકલીફ પડે એવું છે નહીં. સાહેબ, સૌની યોજના હેઠળ નર્મદા લાઈન ડેમમાં છે કે નહીં? ના, મોજ સિંચાઈ યોજનામાં સૌની યોજનાની લાઈન કોઈ પણ આવેલી નથી. હવે આ પાણી ક્યાં સુધી ચાલે એમ છે? આ પાણી આપણે 31 ઓગસ્ટ સુધી વરસાદ ખેંચાય તો ત્યાં સુધી પણ ચાલે એમ છે. વેણુબે, સિંચાઈ યોજનાની કુલ સપાટી 54.17 ફૂટ જેટલી છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા 797 MCFT જેટલી છે. હાલની સ્થિતિ જોઈએ તો 42.5 ફૂટ જેટલું પાણી સંગ્રહાયેલું છે, જેનો જથ્થો 280 MCFT આસપાસ સંગ્રહાયેલો છે. જો વાત કરીએ પીવાના પાણીને, તો વેણુ ડેમમાંથી કુલ કેટલા ગામોને છે તે પીવાનું પાણી અપાય છે? હાલ વેણુબે સિંચાઈ યોજનામાંથી કુલ 7 ગામોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે, તેમજ ઉપલેટા નગરપાલિકા અને જૂથ યોજનાના ગામોને પાણી પીવાનું આપવામાં આવે છે. પીવાના પાણીની વાત કરીએ તો પીવાનું પાણી અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, હાલ કુલ કેટલું પાણી છે તે પીવા માટે અનામત રાખવામાં આવ્યું છે અને ક્યાં સુધી તે પાણી ચાલશે? હાલની સ્થિતિ જોવા જઈએ તો વેણુબે સિંચાઈ યોજનામાંથી કુલ અંદાજિત 6 મહિને 6 MCFT જેટલું પાણી અનામત પીવાનું રાખવામાં આવેલ છે, અને હાલની સ્થિતિએ જોઈએ તો 31 ઓગસ્ટ સુધી પાણીનું પીવાનું પાણી ઘટે એમ નથી. 31 ઓગસ્ટની વાત કરીએ, ત્યારબાદ જો વરસાદ ખેંચાય તો પીવાના પાણી માટેનો કયો વિકલ્પ છે? હાલ તો પાણીની સ્થિતિ જોવા જઈએ તો પાણીનું પીવાનું પાણી ઘટે તેમ નથી. જો સૌની યોજના અંતર્ગત નર્મદા છે તે વેણુ ડેમ સાથે જોઈન્ટ છે કે નહીં? ના ના. કેટલા ગામમાં આવે પીવા માટે? અંદાજિત 15 ગામડા જેટલું પાણી પીવાનું આવે છે. સિંચાઈ માટે? સિંચાઈ માટે 7 ગામડા.